બીજું કે આંખ સે બ્લીડિંગ હે હા તો પિચકારી નીકળ રહી થી ફોટા પાડેલા છે ઓકો થોડા અમુ બા ચલેગા ચલેગા કુછ નહીં કરેગી નહીં હવે ક્યાંથી અંદર એ લોકોને એ કરશે ને પકડી રાખી રાજા ઉપર પકડી રાખી ને ઉપર પકડી રાખી ચલે આવે તો તમે અરજી શું આપી દેશો ફરિયાદ આપી દેશો અમે પીપલ ફોર એનિમલ સંસ્થામાંથી છીએ. ગઈકાલે અમારા જે મેઇન ઓફિસર છે શિખાબેન પટેલ, એમને કોલ આવ્યો હતો સલાટવાળા એરિયામાંથી કે એક ફિમેલ ડોગ છે જે કે પ્રેગ્નન્ટ છે, એને બહુ જ ખરાબ રીતે બેઝબોલ સ્ટિકથી અને સ્ક્રૂડ્રાઈવરથી માર મારવામાં આવ્યો છે. તો એ વાતની જાણ થતાં જ શિખાબેન પટેલે સૌથી પહેલાં 19 દયાનંદભાઈ ત્રિવેદી છે જે કે રેસ્ક્યુઅર છે, એમને કોલ કર્યો અને એમને 1962 એમ્બ્યુલન્સ જો કે એનિમલ્સના કામ માટે ટ્રીટમેન્ટ માટે કાર્યરત છે એને કોલ કરીને ત્યાં મોકલ્યો. અને એ એમ્બ્યુલન્સમાં જે ડૉક્ટર હતા ડૉક્ટર અંશુલ, એમને ખાતરી આપી કે ભાઈ ડૉક્ટર ડોગ ફિમેલ ડોગ પ્રેગ્નન્ટ છે અને એને બચ્ચા આવવાની તૈયારીમાં છે. તો સૌથી પહેલાં તો એની ટ્રીટમેન્ટ કરાવવામાં આવી છે, આજે એક્સરે કરાવવામાં આવશે કે બચ્ચા અંદર જીવે છે કે નથી જીવતા. એના પછી જ્યારે એમ્બ્યુલન્સ ગઈ ત્યારે અમારા એક ઓફિસર છે ચિંતન ચોક્સી, એ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા અને અમને કોલ કરીને જાણ કરી. એના પછી હું શિખાબેન પટેલ અને કિરણ શર્મા અમારા જો કે બીજા ઓફિસર છે, અમે બી ઘટના સ્થળે ગયા. ત્યાં જઈને અમે જે કલ્પ્રિટ છે એમનાથી વાત કરવાની પણ કોશિશ કરી કે ભાઈ કેમ માર્યો છે અને આટલી ક્રૂરતાથી કેમ, પણ એ બંને ત્યાં નહોતા. અને આજે સવારે અમને એવું કહેવામાં આવ્યું છે કે આજે બી એ લોકો ફરાર છે, સવારે જોવામાં આવ્યા હતા પણ એ લોકોને જાણ થઈ કે પોલીસ એમને પકડવા આવવાની છે તો એ બંને ફરાર થઈ ગયા. ક્રૂરતા એકચ્યુઅલી એમાં એવું છે કે તમે પથ્થર ફેંકીને મારો, સ્ટિકથી મારો, લાત મારો, કંઈ પણ રીતે એનિમલ્સને ઈજા પહોંચાડવાની કોશિશ કરો તો એમાં ઘણા બધા સેક્શન્સ લાગે છે, બરાબર છે. સુપ્રીમ કોર્ટે કાયદો કાઢ્યો છે કે 11A 429 428 ના અંતર્ગતે એના પર લાઈક ગુનો બને છે. અને એમાં એવું બી થાય છે કે 75,000 સુધીનો દંડ ભરવો પડે છે અને 5 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે. તો તમે રજૂઆત શું કરી છે, શું કાર્યવાહી થવી જોઈએ? અમે કાલે કમ્પ્લેન નાખી છે. જે વ્યક્તિ અમને જાણ કરી હતી એ અને ચિંતનભાઈ અહીંયા કાલે રાત્રે જ આવી ગયા હતા અને પીઆઈ સાહેબને મળ્યા હતા અને પીઆઈ સાહેબના હેલ્પથી જ કમ્પ્લેન પહેલાં કરી છે અમે, સો દેટ એ લોકોને અહીં લાવવામાં આવે અને એ લોકોથી પૂછપરછ થાય અને જાણવામાં આવે કે ભાઈ આવું કેમ કર્યું છે. તો એના અંતર્ગતે અમે પહેલાં કમ્પ્લેન નાખી દીધી છે અને હવે પોલીસ આગળની કાર્યવાહી કરશે. પીઆઈ સાહેબે અમને ખાતરી આપી છે આ વાતની. મારું નામ સોનુતિભાઈ.